જિંદગી છે, બે દેડકાની વાત છે. બે દેડકા છાસમાં પડ્યા, છાસની હાંડલી મોટી હાંડલીમાં પડી ગયા. એક દેડકો બહુ નાની હતો, મોટી ઉંમરનો હતો, વિચક્ષણ પુરુષ હતો, બહુ વિચારક હતો. એની પાસે બહુ માહિતી હતી, બહુ રેકોર્ડ હતા. એની આંખો બહુ અનુભવથી ભરેલી હતી. એને છાસની દોડીમાં પડ્યા પછી આંખોથી અંદાજ લગાવ્યો છે. છ ફૂટનું, પાંચ ફૂટનું અંતર છે, ચાર ફૂટનું અંતર તો છે જ છે, અને કોઈ દેડકો પાણીમાંથી ચાર ફૂટ અંદર કૂદ્યો નથી. હું કૂદી શકવાનો નથી, વાત પૂરી થઈ ગઈ છે, હિસાબ બેસી ગયો છે. તરીને પણ શું કરીશ, ક્યાં સુધી તર્યા કરીશ, હવે આમાંથી બહાર નીકળવાના કોઈ યોગ છે નહીં. બીજો દેડકો જુવાન છે, અનુભવી નથી, એની પાસે કોઈ રેકોર્ડ નથી, એને ખબર નથી કે કેટલું કોઈ કૂદ્યું છે, કેટલું કોઈ નથી કૂદ્યું, હું કેટલું કૂદી શકું એમ છું, એ બિન અનુભવી છે. એને પેલા મોટા દેડકાને કહ્યું કે તરવાનું ચાલુ રાખો, જ્યાં સુધી તરાય છે ત્યાં સુધી તો તરો, હાથ પગ તો મારો. એટલે બે દેડકાઓએ હાથ પગ મારવાની શરૂઆત કરી. એમ કરતા કરતા સવાર પડી ગઈ. મોટો દેડકો કહે, જો ભાઈ એમ તો આપણે 15 દાડા હાથ પગ મારી શકીએ એમ છે, પણ ફાયદો શું છે, શા માટે મારવા, આમાંથી ન નીકળાય, બાર ગણિત પાક્કું છે. કોઈ દેડકો ચાર ફૂટ પાણીમાંથી કે આવી કોઈ પ્રવાહીમાંથી ચાર ફૂટ અંદર કૂદી શકે જ નહીં, આપણાથી નહીં કૂદાય. નાના દેડકાએ ફરી કીધું કે હાથ પગ તો મારો, જ્યાં સુધી આપણે તો પાણીમાં બહુ જીવીએ છીએ, અહીં જીવાશે, હાથ પગ તો મારો. સાંજ પડી ગઈ. પેલો દેડકો કહે છે કે હવે જો ભાઈ આ રેકોર્ડ વિરુદ્ધની વાત છે, મારી કોઈ ધીરજ રહેશે નહીં, પાણીમાં કૂવામાં તો જીવડા આવતા જતા રહે, આપણું પોષણ થાય, લીલ પણ મળે, પણ આ કઈ સફેદ પાણીમાં સમજાય એવું છે. એને રાત્રે છાસ સમાધિ લઈ લીધી, હાથ પગ મારવાના બંધ કરી દીધા, શ્વાસ લેવાનો બંધ કરી દીધો, અને છાસની દોણીના તળિયે પડ્યો. નાનો દેડકો હાથ પગ મારતો ગયો, મારતો ગયો. વાર્તા તો આપ પણ જાણો છો, છાસનું માખણ થયું ને માખણ પરથી એ બહાર આવી ગયો. ગણતરી જિંદગીમાં ક્યારે મેથેમેટિક્સ અંક ગણિતની દ્રષ્ટિએ વિશ્વ ચાલતું નથી. આ વિશ્વ ભૌમિતિક રીતે પણ ચાલતું નથી. આ વિશ્વ, આ કુદરત, એના ગણિત જુદા છે. કશું પણ બની શકે છે. નિરાશા ખંચેરી નાખો, આટલી જ વાત છે. એટલે એક અદભુત સૂત્ર આપણામાં આપવામાં આવ્યું છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, તત્વમસી તું એ જ છું, તું બ્રહ્મા જ છું. આવા સૂત્રો આપણા વેદોમાં આપ્યા છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મા છું, આ સૃષ્ટિનો ઉત્પન્ન કરનારું છું. નિરાશ ન થઈ જાઓ. કશું પણ બની શકે એમ છે. એક રાજા હતા, દીવાન પર કઈ ખફા થઈ ગયા, બહુ નારાજ થઈ ગયા. દીવાન માટે એને હુકમ કરી દીધો કે આ દીવાનને આવતા શુક્રવારે હાથીના પગ તળે કચડી નાખજો. દીવાન પણ બહુ બહાદુર, બહુ લડવૈયા, બહુ યોદ્ધા. સિપાહીઓ તો હુકમ થયો, કેદખાનામાં નાખી દીધા.
રાજ્યનો નિયમ હતો કે જે મરવા જેને મોતની સજા થાય એને આગલે દિવસે રાજા મળવા જાય, રાજા એને મળવા ગયો. રાજા જેલના દરવાજા ખોલીને અંદર જેવા પ્રવેશે આવ્યો, દિવાન જે કઈ રડ્યો જે રડ્યો જે રડ્યો. રાજાએ કીધું કે મેં તારી પાસે બહુ આશા રાખી હતી, પણ તું રડે, આટલા યોદ્ધો આટલા યુદ્ધનો લડનારો આટલા તારા શરીર પર ઘા છે, તું ક્યારે રડ્યો નથી ને આજે તું રડી રહ્યો છે, મોતથી ડરી રહ્યો છું તું ને મોતથી ગભરાય એવી વાત જ મારા મગજમાં નથી આવતી. દીવાને કીધું કે મહારાજ મોતને કોણ રડે છે, 500,000 વાર લડાઈમાં સામે આવી ગયેલું, હું તો બીજી વાતે રડું છું. તો કે કઈ વાતે રડવું આવે છે તારે, તારા બૈરી છોકરાની હું કાળજી રાખીશ. તો કે એને કોણ રડે છે, તો કે પછી રડે છે શેના માટે, તો કે આજે તમે જે ઘોડા પર બેસીને આવ્યા છો એ ઘોડો જોઈને રડવું આવ્યો. તો કે મારો ઘોડો જોઈને તને રડવું આવ્યું, તો કે મહારાજ હું નાનપણમાં અશ્વવિદ્યા શીખ્યો હતો, આ બધા રાજકારભારમાં ધ્યાન જ નહીં રહ્યું, તમે જે ઘોડા પર બેસીને આવ્યા છો એ ઘોડો તો પાંખો ફૂટે ને ઉડે એ પ્રકારનો અદ્ભુત ઘોડો છે, બસ થોડો પ્રયોગ કરવાની જરૂર છે. રાજાએ કીધું આ ઘોડો ઉડે? દીવાન કે ના ઉડે તો ગરદન કાપી નાખજો રાજા. રાજા બહાર ઉભેલા ઘોડાને જુએ છે કે આને પાંખો હોય ને હું તલવાર લઈને આ ઉડતા ઘોડા પર બેઠો હોઉં તો કેવો અદ્ભુત લાગો. રાજાએ કીધું કેટલો વખત? દીવાને કીધું 1 વર્ષ. રાજાએ કીધું છોડો દીવાનને, બધું જ એમને પાછું આપો, આ ઘોડો પણ એને આપો, હું ચાલતો જઈશ. એને ફરી દીવાન બનાવી દીધો, ત્યાં ને ત્યાં જ દીવાન ઘોડો લઈને ઘેર આવ્યો. ઘરે તો રો પકડ ચાલે છે કે કાલે સવારે તો હાથી પગે થઈ જશે આપણા દીવાન સાહેબ. ઘરવાળા પૂછે છે કે આ બધું શું થયું? દીવાન કે કશું નહીં, તમે પછી વાત કરો. પત્ની ને બેઉ એકાંતમાં ભેગા થયા, પત્નીએ કીધું આ શું કર્યું? તો કે બુદ્ધિનો કમાલ છે, મેં મહારાજાને કહ્યું કે આ ઘોડો ઉડતો થશે વર્ષમાં, મને અશ્વવિદ્યા આવડે છે. પત્ની કહે છે કે ભાઈ તમને ક્યારે અશ્વવિદ્યા આવડી? આવી વિદ્યા તમે જાણતા નથી. તે કે તો હું જાણું છું, પણ મેં 1 વર્ષનો સમય લઈ લીધો. પત્ની કે તો પછી 5 વર્ષનો સમય કેમ ના લીધો? દીવાન કે 1 વર્ષ પણ બહુ છે, 1 વર્ષમાં કા તો આ રાજા મરી જશે, 1 વર્ષમાં એવું બને કે હું પણ કુદરતી મોતે મરી જઉં અને આ કશું ન થાય 1 વર્ષમાં, ન રાજા સાહેબ મરે ન હું મરું, તો 1 વર્ષમાં ઘોડો તો મરશે, ઘોડો તો જરૂર મરશે 1 વર્ષ પહેલા. આશાવાદી બનો, નિરાશારૂપી અપશુકન રૂપી કમનસીબી રૂપી ઘોડો તો જરૂર મરશે, ખાલી સમયનો સવાલ છે. આજે માની લીધું કે આપણે જિંદગીમાં બહુ ખરાબ જગ્યાએ ઊભા છે, આજે આપણે માની લીધું કે જિંદગીમાં આપણે સર્વસ્વ હારી ગયા છે, આજે માની લીધું કે આગળની એક પણ ચાલ, શતરંજની એક પણ ચાલ નજરે પડતી નથી, આજે માની લીધું કે મારો રાજા ઘેરાઈ ગયો છે, મારો દીવાન ઘેરાઈ ગયો છે, મારા બધા પેદા મરી ગયા છે, ચેક અને મેટ બધું થઈ ગયું છે. જિંદગીમાં પણ ચેક અને મેટ થઈ જાય, રાજા ઘેરાઈ જાય, રાજાની મરવાની તૈયારી હોય, કશું ન થાય તો આખી શતરંજની બાજી, તમારા ચેસની બાજી ઉડાડો, ઉછાળીને ફેંકી દો, હાર ના સ્વીકારશો, કહેજો કે હાર્યા, હાર હાર નથી સ્વીકાર મને. જીવન જીવવા માટે છે, માણવા માટે છે, મજા માટે છે. નિરાશાને દૂર ફેંકો, આનંદિત થાઓ,
આટલી અદ્ભુત સૃષ્ટિ આપના માટે જ ઈશ્વરે બનાવી છે, એનો આનંદ લો, ભૂલી જાઓ, દુઃખને ભૂલો, એના માટે દારૂ પીવાની જરૂર નથી. ઈશ્વર પર અડગ શ્રદ્ધા રાખો. સારો સમય કેટલો બધો ઝડપથી જતો રહ્યો, આ ખરાબ સમય પણ જતો રહેશે. સમય પરિવર્તનશીલ છે, એ જવાનો છે. બસ આપણે તો રાહ જોઈ શકીએ અને આપણે રાહ જોવાની છે. સીધી વાતમાં આજે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું. સીધી વાતના પ્રાયોજક હતા માર્કેટ ક્રિએટર્સ. Share Mart, market to better the best. Market Creators Limited, we give you the most creative wealth management. You can bank on us for our safe and transparent dealings. Our financial experts are always on the wall, putting to give you the best financial investment advices. We are accreditation to BSc, NSC, MCXN, all of them. Our financial products bucket includes all. Our products, equities, derivatives, depositories, mutual funds, commodities, wealth management services. So call us today to have best of your tomorrow. Registered and corporate office, Creative Castle, 70 Sampatrao Colony, Productivity Road, Vadodara. Telephone number 235-4075.